નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીના નવા નવા પાક અને નવી ખેતી પદ્ધતિની વાત એ નવા નવા ખેડૂત મિત્રો પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો આજે આપણે એક એવા જ પાકની વાત કરવી છે અને એ પાક એટલે સુગંધી પાક અને એ એટલે વરિયાળીનો પાક મિત્રો મુખવાસની અંદર વરિયાળી જે છે એ ખાધા પછી જો ન આવે તો એ ખાધાનો જે છે એ ત્યારે વરિયાળી છે એ સૌરાષ્ટ્ર ની અંદર ધીમે 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 એ ક્યાંક પગ પેસારો કરતી જાય છે એનું વાવેતર જે છે એ સૌરાષ્ટ્ર અંદર પણ જે છે એ ખૂબ મોટા પાયા અંદર એ થતું અત્યારે જોવા મળે છે ખાસ કરીને જે છે એ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લા થી માંડી અહીંયા અમરેલી ભાવનગર રાજકોટ જિલ્લાની અંદર એ ઘણા મોટા અંદર હવે વરિયાળીનું વાવેતર થવા માંડ્યું છે ત્યારે વરિયાળીના પાક વિશેની માહિતી એ અમારા પ્રગતિશીલ ખેડૂત અને યુવાન મિત્ર એમની પાસેથી જે જાણવાનો પ્રયત્ન કરીએ કે એમણે જે છે આ શા માટે વરિયાળીનું વાવેતર કર્યું એમણે આ વરિયાળીના પાકની અંદર એવું હું જોયું કે એમણે જે છે આ વખતે વરિયાળી એક સાથે આઠ દસ વીઘાની વાવી દીધી તો એમની પાસે જાણવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ ભાઈનો લઈ લેને પછી આપણે આગળ વધીએ આપણું પૂરેપૂરું નામ મારું નામ છે લીંબડીયા વિમલ મનસુખભાઈ ગામ બળદુય તાલુકો જસદા જિલ્લો રાજકોટ તમારો મોબાઈલ નંબર સન્નો જીરો અઢાર એંસી બે નેવ્યાસી હવે વિમલભાઈ તમે જે છે એ પરંપરાગત પાકો જે છે શિયાળુ પાકોમાં જે છે આપડા જીરું છે શેણ્યા છે ધાણા છે ઘઉં છે એ વાવતા હતા એની જગ્યાએ તમે વરિયાળીનો પાક શા માટે પસંદ કર્યો આપણે જો કે જીરા છું પણ એમાં ખર્ચ વધારે આવે છે અને એમાં બગડવાનો પ્રોબ્લેમ પણ વધારે રહેતો હતો બરોબર તો મને એક બે ખેડૂત ભાઈ ભલામણ કરી બરોબર કે વરિયાળી વાવવાથી ખર્ચ ઓછો અને ઉત્પાદન સારું મળે છે બરોબર અને આપણે જોઈએ છીએ કે વરિયાળી સારી છે અને આનું વાવેતર કર્યા પછી આપણે કોઈ બિન જરૂરી ખર્ચ લાગ્યો નથી વરિયાળીમાં બરોબર વરિયાળી જે છે એ કેટલા વીઘામાં જે છે તમે આ વખતે વાવેતર કર્યું છે મેં અંદાજે આઠ થી દસ વીઘામાં વાવેતર કરેલું છે આઠ થી દસ વીઘામાં વાવેતર કર્યું છે

આ વેરાયટી જે છે એનો વાવેતર નો સમય ગાળો કેવો ક્યારે વાવેતર કરેલું નવમા મહિના પછી આનું આગતરું વાવેતર કેવાય બીજો બીજો જે પાંચ વીઘાની વરિયાળી છે એ પાછત પાછું આપડે દિવાળી ઉપર કરેલું વાવેતર અને આ એની કરતા એક મહિનો આગળ વાવેલું એટલે કે ટૂંકમાં મગફળી કાઢી પછી આપણે વાત કરવામાં આવે તો પાયાના ખાતર તરીકે તમે શેનો ઉપયોગ કર્યો છે પાયાના ખાતર તરીકે મેં સાથે ફાળા સલ્ફર વાવ્યું હતું થોડું બાકી તો ઉનાળે આપડે દેશી ખાતર જેવું હોય ને

આપણે આમાં જોઈ ને તો આ પાંચ વીઘા નું ખેતર હશે તો આમાં આઠસો ગ્રામ જેટલું જોયું તું પાંચ વીઘામાં માત્ર આઠસો ગ્રામ કે બધામાં બધા ગ્રામ બધા પાંચસો આઠ પાંચ વીઘામાં આઠસો ગ્રામ જેવું બિયારણ જોયું બરોબર છે હવે આનું વાવેતર જે છે એ શેના થી કરેલું એમ વાવેતર આપણે સાટી ને દે હાથે થી એમનો દાણો દાણો વેરી દીધો હતો આપડે જે ત્રીસ ની જાળી મગફળી વાવે એની કરતા ચાલીસ ઇંચ ના અંતરે વાવેલું છે એક થી બીજા ચાલીસ ની જાળી આપડે કે વાવેતર કરેલું છે બરોબર છે

અ મગ આપણે શું ભાઈ વરિયાળી રોગ જીવાત ની અંદર અંદર વાત કરવામાં આવે તો રોગ જીવાત જે છે આની અંદર કેવા લાગ્યા છે અને એના માટે તમે કેવી ટ્રીટમેન્ટ કરી છે રોગ જીવાત તો હમણાં બે મહિનાથી તો કોઈ જાતનો કોઈ છંટકાવ નથી કરેલો પહેલા આપણે જ્યારે નાની હતી ત્યારે

તમને જે છે એમ કંઈક તો ગણતરી કરી શકે કેવું ઉત્પાદન આવશે કેટલા કેટલાક નું જે છે વિગું આવશે એવી હું ગણતરી રાખી લઈ આપણે અંદાજે કરીએ તો પચીસ થી ત્રીસ મણ ની વચ્ચે રહેવું જોઈએ ઉત્પાદન એ વિઘે વિઘે પચીસ થી ત્રીસ મણ જે છે એ ઉતારાની ટૂંકમાં એવી ગણતરી કરી બરાબર અને બાકી જે છે એ આ વરિયાળીના બજાર ભાવ જે છે એ કેવા હોય છે તમે કેવી ગણતરી સાથે જે છે એ વાવેતર કરેલું એમ અમે તો બે હજાર ની ગણતરી એ વાવેતર કરી દીધું છે અત્યારે તો ભાવ સારા છે પછી ખબર પડે ની ગણતરી હતી આમ બીજા પાકો ની સરખામણીમાં આમાં ખર્ચ ની દ્રષ્ટિએ તમને શું લાગે છે કેવી રીતનું જે છે વરિયાળી નો પાક જે છે એ શિયાળુ પાક તરીકે આપડે વાવો જોઈએ કેમ તમને શું લાગે હા ચોક્કસ આ આમાં કોઈ જાતનું ખર્ચ લાગતો નથી વરિયાળી

તમારો અનુભવ હું કેમ રહ્યો તમને જે છે એ કેવું લાગ્યું કે વરિયાળી જે છે એ તમે જે જીરું દર વર્ષે કરતા એના સરખામણીમાં તમને શું લાગ્યું આ વખતે આપણને એવું લાગે છે કે જીરું હવે આગલા વર્ષે તો આપણે વાવવાનું નથી વરિયાળી બધી કરી દેવાની છે અને જાણવા કેમ કે ભાઈ વરિયાળીનો પાક જે છે એની અંદર એવો મોટો કઈ ખર્ચો લાગતો નથી વરિયાળી અંદર જે છે એ મિત્રો હવે પછી કદાચ વિમલભાઈ આની અંદર જે છે એ જો સફેદ સારી એટલે કે જે ડાઉન આપડે કે ભૂકી સારું જો એનો પ્રશ્ન લાગે તો જે આપણે ભલામણ જે કરીએ છીએ ફૂગનાશકો જે સારી કંપનીના ફૂગનાશકો છે સિસ્ટેમેટિક ફંગીસાઇડ એનો ઉપયોગ તમે કરી અને જે છે એને કંટ્રોલ કરી શકો એક કરો જો પ્રાકૃતિક રીતે તમારે તૈયાર કરવું છે તો એની અંદર જે છે આપણે જે બુલડોઝરની જે ભલામણ કરીએ છીએ એ બુલડોઝર એક પંપમાં પાંચ એમ નાખીને તમે સંટકાવ કરો તો પણ સારામાં સારું રિઝલ્ટ મળશે હમણાં જ તમે સ્ટેપઅપની વાત કરી છે તો આ વરિયાળીમાં જ્યારે દાણા ભરાઈ જાય છે

એની ચોક્કસ જે છે ભલામણ આપણા કોમેન્ટ દ્વારા જે છે ખેડૂત મિત્રો કરજો વિમલભાઈ તમે અમારા ખેડૂત મિત્રો ને આજે નવા પાક અને આપણા વિસ્તાર ની અંદર આમ નવો કહીએ નવો પણ ઘણું બધું વાવેતર કરીને ખૂબ સારી રીતે જે છે એ વરિયાળીની જે છે ખેતી કરવા બદલ કિસાન સફર ટીમ એ તમને ખૂબ ખુબ અભિનંદન આપે છે નવો પાક આપણા વિસ્તારની અંદર ડેવલપ કરવા માટે સાથે સાથે અમારા ખેડૂતો ખૂબ સરસ મજાની માહિતી આપી એ બદલ હું એજે મુળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુધાર Así vale. ¿A qué va?